नमस्कार बाळको, गुड मॉर्निंग। तारीख 11/2021 गुरुवार। गुरुवार एटले अंग्रेजी में आने थर्सडे कहेवाय। शिशु एक, विषय अंग्रेजी। हवे आपणे शुं आवे छे, परीक्षा, बराबर। एटले हवे अंग्रेजी में आपणे प्रश्न करीशुं के मूळाक्षर जुओ अने लखो। हवे आवी रीतना तमारा पेपर में हवे मूळाक्षर लखेला हशे अंग्रेजी, अने एनी सामे एवो ज मूळाक्षर लखवानो, बराबर। हवे आ शुं छे, टी। तो अहींया त्रण ज लीटी में आम टी लखवानो, त्रण ज लीटी में लखावो जोईए, बराबर। अने जेटली लाइन आपी होय एटली लाइन में टी लखावो जोईए। एवी रीतना शुं छे, ओ फॉर ओरेन्ज। एटले आपणे आम ओ त्रण लीटी में लखावो जोईए। पेरेन्ट्से लखवानुं नथी, परीक्षा में बी आ क्यू छे, एटले क्यू फॉर क्वीन, क्यू फॉर क्वील, क्यू फॉर क्विल्ट, बराबर। हवे आ शुं छे, एम फॉर मैंगो। हवे एम छे ने बाळको, आवी रीतना त्रण लीटीमां लखवानो छे, बराबर। અને ધ્યાન રાખીને લખજો, ત્રણ લીટીમાં લખ્યું હશે તો જ માર્ક્સ મળશે, નહીં તો માર્ક્સ કાપી કાઢવામાં આવશે। હવે આ શું છે, યુ ફોર ઓરેન્જ, યુ ફોર અમ્બ્રેલા। પછી શું છે, આર ફોર રેબિટ, રેબિટ એટલે સસલું। R for rat, rat એટલે ઉંદર। હવે S, S એટલે S for sun, sun એટલે સૂર્ય, સૂરજ દાદા ઉગે છે ને સવારે, બરાબર। આવી રીતના ત્રણ લીટીમાં લખાવવું જોઈએ। હવે પ્રશ્ન બે છે, સરખા મૂળાક્ષરો જોડો। હવે અહીંયા આર છે, બરાબર, આર ફોર રેબિટ, અહીંયા શોધવાનો કાં છે એટલે એની સાથે આમ જોઈન કરવાનું। એવી જ રીતના એન છે, એન ફોર નોઝ, એટલે એને એન સાથે જોડવાનો। પી ફોર પેરોટ, પીકોક, અને આ એમ છે, એમ ફોર મૂન, મૂન એટલે ચાંદા મામા, બરાબર। આવી રીતના તમારે સરખા મૂળાક્ષરો જોડવાના। હવે જુઓ પ્રશ્ન ત્રણ, નંબર એટલે અંક, જુઓ અને લખો। આ હવે ખાનામાં લખવાનું આવશે, બરાબર, અને જે રીતના લખવાનું કીધું એ રીતના લખવાનું। હવે આ શું છે, 1 to 12, એટલે પહેલાં 1 આવી રીતના લખવાનો, બાજુમાં 2, 1 to 12, 1 to 12, 1 to 12, 12 એટલે 12, 1 to 12। પરીક્ષામાં જે રીતના લાઈન દોરી હોય એટલા જ ખાનામાં સમય લખવાનું, નીચે નહીં લખવાનું સમય। હવે 1 6 16, 1 6 16, 1 6 16, 1 6 16, 1 6 16, 16 એટલે 16। હવે શું છે, 11, એટલે 1 1 11, 1 1 11, 1 1 11, 1 1 11, 11 એટલે 11। હવે શું, કયો અંક છે, 1 5 15, 1 5 15, 1 5 15, 1 5 15, 1 5 15, 15 એટલે 15, બરાબર। હવે શું છે, કયો અંક છે, 1 3 13, 1 3 13। હવે જે આ અંક છે ને એ ખાનામાં લખવાના આવશે, બરાબર, એટલે ખાનામાં વ્યવસ્થિત બાળકો પાસે પેપરમાં લખાવવાનું। 1 3 13 એટલે 13। હવે શું છે, 1 8 18, 1 8 18,
1 8 18 1 8 18 1 8 18 1 8 18 આ 1 8 18 એટલે 18, બરાબર? આવી રીતના તમારે સ્વચ્છતાથી પેપર લખશો તો અમને પણ તપાસવામાં સરળતા પડશે. હવે જુઓ પ્રશ્ન 4. ચોરસમાં આપેલ નંબર શોધો અને અંક વર્તે ગોળ કરો. નંબર એટલે અંક, બરાબર? હવે ચોરસમાં 1 3 13 લખેલો છે, બરાબર? અહીં શોધવાનો કઈ છે? તો આ રહ્યો, એટલે એની પર શું કરવાનું? આમ મોટો ગોળ કરવાનો. હવે જો 1 5 15, હવે શોધવાનો આ 16 છે, આ 15 છે અને આ 12 છે, એટલે આના જેવો આ છે, એટલે એની પર શું કરવાનું? ગોળ. હવે 1 4 14 જોવાનું. 1 4 14 ક્યાં છે? આ 14, આ 17, આ 16. બાળકો બોલશો ને તો તમને અંક પણ આવડી જશે અને પેરેન્ટ્સે બધાએ બાળકને બોલતા પણ શીખવાડવાનું છે. 1 6 16, આ 11 છે, આ 16 છે ને આ 18 છે, એટલે આપણે અહીંયા 1 6 16 ઉપર ગોળ કરીશું, બરાબર? હવે શું છે? 1 9 19 શોધવાનો. 1 7 17, 1 2 12, એટલે 1 9 19, એટલે આ 19 ઉપર આવી રીતના ગોળ કરી દેવાનો. હવે કયો અંક છે? તો બાળકો કહેશે 1 7 17, એટલે 11 17 ને 1 8 18, એટલે આપણે 1 7 17 ઉપર ગોળ કરવાનું છે, બરાબર? હવે જુઓ આ રીતના તમારે પ્રશ્ન આવશે, બરાબર? આ 4 પ્રશ્નો મેં કરાયા છે, એ હોમવર્કમાં તમારે એકવાર ફરી બાળક પાસે કરાવવાના અને બધા અંક છે, ABCDના મૂળાક્ષર છે, બધું બાળક પાસે બોલાવવાનું, એટલે બાળકને મૂળાક્ષર અંક સમજવાનો ખબર પડે, બરાબર? અને સમજી શકે કે આને 1 6 16 કહેવાય કે એ ફોર એપલ કહેવાય, એ રીતના સમજી શકે. હવે આ ખાનાવાળી નોટમાં આવી રીતના 1 થી 10, 11 થી 20 એવી રીતના આખું પાનું તમારે એક પેજ 1 થી 20 બાળક પાસે હોમવર્કમાં કરાવવાનું. અંગ્રેજીનામાં, હં, કોઈ ગણિતની નોટમાં ના કરી દે, અંગ્રેજીની નોટ જે ખાનાવાળી છે એમાં જ આ રીતના 1 થી 20 બોલાવતા જવાનું અને લખાવતા જવાનું. નમસ્કાર.